नमस्कार दोस्तों, स्वागत है आपनो टेक्निकल ठाकोर यूट्यूब चैनल ने अंदर। तो दोस्तों आज ना वीडियो में आपणे शीखीशुं के तमे जो अत्यारे जोई सको छो साइड में एवुं स्टेटस एटले के दिवाळी माटेनुं स्टेटस कई रीते बनावी सको छो। तो आवुं स्टेटस बनावता शीखवाड़ी एनी पहेला चेनल ने सब्सक्राइब करी दो, वीडियो ने लाइक करी दो अने हाँ आ वीडियो ने तमारा दोस्तों में शेर करवानुं ना भूलता। तो तेना माटे तमारे जरूर पड़शे एक एप्लिकेशननी, एप्लिकेशननुं नाम छे काइन मास्टर। आपणे दरेक वीडियो में कहीए छीए, नीचे डिस्क्रिप्शन में लिंक आपेली छे, त्यांथी तमे डाउनलोड करी सको छो। अने हाँ, वारंवार हुं तमने नहीं कहूँ, दरेक मटिरियलनी लिंक तमने डिस्क्रिप्शन में मळी जशे। आज का आपणे एक ज लिंक बनाई छे, ए लिंक उपर तमे क्लिक करशो तमने टोटली मटिरियल एक साथे मळी जशे, तमे त्यांथी डाउनलोड करी सको छो। तो चालो हवे आपणे काइन मास्टर ओपन करी लईए। काइन मास्टर ओपन कर्या पछी तमारे जो गो राउंड उपर क्लिक करवानुं छे, त्यार पछी जो तमारे 9.16 नो रेशियो लई लेवानो छे। आ प्रमाणे 9.16 नो रेशियो लई लो, पछी तमारे जो सिम्पली मीडिया उपर क्लिक करवानुं छे अने अहींयाथी तमारे जे आपणे बेकग्राउंड, એટલે કે આપણે જે બેકગ્રાઉન્ડ લઈએ, એ તમારે બેકગ્રાઉન્ડ સિમ્પલી અહીંયાથી લઈ લેવાનું છે, જો આ પ્રમાણે લઈ લેવાનું છે અને 15 સેકન્ડ સુધી આની સાઇઝ તમારે લંબાઈ દેવાની છે, એટલે 15 સેકન્ડ કરી લેવાની છે। તો 15 સેકન્ડ થઈ ગઈ, હવે આટલું થઈ ગયું પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી આપણે એક ઇફેક્ટ લેવું પડશે। ચલો આપણે ઇફેક્ટ લઈ લઈએ છીએ, દિવાળી ઇફેક્ટ। ચલો લેયર ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી આપણે ઇફેક્ટ લઈ લઈએ છીએ। જો આ પ્રમાણેનો ઇફેક્ટ છે, આની ઉપર આ રીતે ક્લિક કર્યા પછી જો અહીંયા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે અને ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે, અહીંયાથી એક સ્ટેપ પાછું પડી જવાનું છે, અહીં નીચે જવાનું છે બ્લેન્ડિંગની અંદર। જો બ્લેન્ડિંગની અંદર અહીં નીચે કરી દેવાનું છે સ્ક્રીન, જો થઈ ગયું સ્ક્રીન, હવે તમારે શું કરવાનું છે, સ્ક્રીન થઈ ગયું કમ્પ્લીટ। તો ફરીથી તમારે અહીંયાથી એક બીજો ઇફેક્ટ લેવો પડશે, જો લેયર ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા ઉપર ક્લિક કરવાનું છે અને તમારે ફરીથી બીજો ઇફેક્ટ તમારે લેવા પહોંચી જવાનું છે। જો આપણે બીજો ઇફેક્ટ લઈ લઈએ, ઇફેક્ટ ટુ, જો ઇફેક્ટ ટુ તમારે લેવાનો છે અને બોક્સ ઉપર ક્લિક કરવાનું છે અને ફૂલ સ્ક્રીન કરવાની છે, એ ફરીથી આવી જવાનું છે નીચે બ્લેન્ડિંગની અંદર, આને પણ કરી દેવાનું છે સ્ક્રીન, થઈ ગયું સ્ક્રીન। હવે ત્યાર પછી તમારે શું કરવાનું છે, ત્યાર પછી તમારે તમારો પીએનજી ફોટો અહીંયાથી લઈ લેવાનો છે। પણ પીએનજી ફોટો કયો, દિવાળી લખેલું ટેક્સ, ઇંગ્લિશમાં જે ટેક્સ લખેલું છે એ તમારે અહીંયાથી લઈ લેવાનું છે। જો અહીંયાથી ટેક્સ લઈ લેવાનો છે, જો લેયર ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા ઉપર ક્લિક કરવાનું છે અને જે આપણે દિવાળી માટેનો ટેક્સ બનાવ્યો છે ઇંગ્લિશ, એ તમારે ટેક્સ લઈ લેવાનો છે। જો આ પ્રમાણે ટેક્સ છે, આને આ રીતે લઈ લેવાનો છે, આની થોડીક સાઇઝ આ પ્રમાણે આમ ફેરવી દેવાની છે પકડીને, અને અહીંયા આ પ્રમાણે તમારે સેટ થાય પ્રમાણે સેટ કરી લેવાનું છે। જો હું તો ફરીથી એડિટિંગ કરું છું એટલા માટે હું તો વધારે જે પ્રમાણે થાય એ પ્રમાણે સેટ કરી દઉં છું, તમારી રીતે તમારે સારી રીતે એડજસ્ટ કરી લેવાનું છે। આની લેન્થ અહીંયાથી આ પ્રમાણે વધારી લેવાની છે, જો આ પ્રમાણે લેન્થ વધી ગઈ પછી જો આ સાઇડમાં 3 ટપકા પેવન ઉપર ક્લિક કરવાનું છે, અહીંયાથી સેન્ડ ટુ બેક ઉપર ક્લિક કરી દેવાનું છે, પછી અહીંયા ઓકે કરી દેવાનું છે। ત્યાર પછી તમારે અહીંયાથી શું કરવાનું છે, એક પીએનજી ફોટો લઈ લેવાનો છે। ચાલો આપણે પીએનજી ફોટો અહીંયાથી લઈ લઈએ છીએ। પીએનજી ફોટો લેવા માટે આપણે જો લેયર ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે તમારો પીએનજી ફોટો લઈ લેવાનો છે। અને હા, ખાસ તમને પીએનજી ફોટો બનાવતા ન આવડતો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી હશે કે તમારે પીએનજી ફોટો કઈ રીતે બનાવો, એટલે કે ફોટોનું બેકગ્રાઉન્ડ કઈ રીતે હટાવવાનું, તો તમે ત્યાંથી બેકગ્રાઉન્ડ હટાવતા શીખી શકો છો। ચલો આપણે પીએનજી ફોટો અહીંયાથી લઈ લઈએ, જો આ પ્રમાણે પીએનજી ફોટો તમારે લઈ લેવાનો છે અને આ રીતે કંઈક સાઇઝ તમારે સેટ કરી લેવાની છે। જો આ પ્રમાણે સાઇઝ સેટ કરી લેવાની છે, તમારે સેટ થાય એ પ્રમાણે એડજસ્ટ થાય એ પ્રમાણે તમારે એડજસ્ટ કરી લેવાની છે। પણ આને આટલે જો આપણે આની સાઇઝ આપણે વધારી દઈએ, પણ આપણે એક વસ્તુ ભૂલી ગયા છીએ, અહીંયા જો અહીંયાથી જે આપણે ઓલો ઇંગ્લિશવાળો ઇફેક્ટ લીધો એની ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા જો ઓવરઓલ એનિમેશન ઉપર ક્લિક કરવાનું છે અને જો બ્લેન્ક શો એની ઉપર ક્લિક કરવાનું છે અને આપણે ઇફેક્ટ આ લગાવવાનો રહી ગયો, તો ચલો આપણે લગાવી દઈએ, કંઈ વાંધો નહીં, તો આગળ પાછળ ચાલ્યા કરે। જો આટલું થઈ ગયું તો ત્યાર પછી તમારે શું કરવાનું છે, જો અહીંયાથી તમારે દિવાળી જે ગુજરાતીમાં લખેલું છે ને એ લઈ લેવાનું છે। ચાલો આપણે ગુજરાતીમાં લખેલું છે દિવાળી એ લઈ લઈએ, જો લેયર ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા ઉપર ક્લિક કરવાનું છે અને જે આપણે ગુજરાતીમાં દિવાળી લખ્યું છે એ તમારે અહીંયાથી લઈ લેવાનું છે, આ પ્રમાણે, જો આ પ્રમાણે લઈ લેવાનું છે અહીંયાથી અને આ રીતે સેટ કરી લેવાનું છે અને આની પણ લેન્થ અહીંયાથી વધારી લેવાની છે, વધી ગઈ લેન્થ। આટલું કર્યા પછી જો તમારે અહીંયાથી આ પ્રમાણે અમુક તમને લાગતું હોય કે આ થોડુંક બરાબર સેટ નહીં થયું, તમારી રીતે આમ થોડુંક દબાઈ દેવાનું,
જો થઈ ગયું એટલું, હવે ત્યાર પછી તમારે શું એક અહીંયાથી ઇફેક્ટ લેવો પડશે. જો લેયર ઉપર ક્લિક કરવાનું, મીડિયા ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી એક ઇફેક્ટ લઈ લેવાનો છે. જો ઇફેક્ટ નંબર 1, જો આપણે અહીંયાથી આ ઇફેક્ટ લઈ લઈ અને ફૂલ સ્ક્રીન કરી દેવાનું બોક્સ ઉપર, અને ફરીથી અહીંયા જોવાનું છે નીચે બ્લેન્ડિંગની અંદર અને કરી દેવાનું છે સ્ક્રીન. જો થઈ ગયું એટલું, આટલું થયા પછી હજુ આપણું વિડીયો ખતમ નથી થયું. ત્યાર પછી જો તમારે એક ફ્રેમ લેવું પડશે, એટલે કે કલરફુલ બોર્ડર. તો તેના માટે જો તમારે લેયર ઉપર ક્લિક કરવાનું, મીડિયા ઉપર ક્લિક કરવાનું અને એથી તમારે બોર્ડર લઈ લેવાનું છે. ચલો આપણે બોર્ડર લઈ લઈએ છીએ. જો આ પ્રમાણે બોર્ડર આવી ગઈ, આ બોક્સ ઉપર ક્લિક કરવાનું અને ફૂલ સ્ક્રીન કરી દેવાની અને આની લેન્થ અહીંયાથી આ પ્રમાણે વધારી લેવાની છે. જો વધી ગઈ, હજુ પણ આપણું સ્ટેટસ કમ્પ્લીટ નથી થયું. કારણ કે હું આજ એટલું બધું સસ્પેન્સમાં કેમ બોલું છું, કારણ કે યાર જે તમે ઓલો વિડીયો આપણે કીધું હતું કે 5000 વ્યૂ કરાવો, તમને આપણે 2GB ઇન્ટરનેટ ફ્રી આપીશું, પણ તમે 1500 જેની વિડીયોને ઊભો રાખી દીધો. એટલા માટે યાર આપણું મગજ હમણાં બહુ બેન્ડ મારી ગયું, ચેનલ બહુ દબાઈ ગઈ. તમે સપોર્ટ નહીં કરતા, તમે વિડીયો નહીં જોતા ને એટલા માટે જ આવું થાય. એટલા માટે મારા હું તમને વધારે પડતા શું કહેવાય લાંબો વિડીયો કરવો પડે, નહીં તો શોર્ટમાં સમજાઈ દઉં. તો કાંઈ નહીં, આપણે કલરફુલ બોર્ડર આપણે સેટ થઈ ગઈ. તો હવે તમારે શું કરવાનું છે, બીજું કંઈ નથી કરવાનું, મ્યુઝિક લેવાનું છે. એના માટે જો ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે, અહીંયા આવી જવાનું છે ડાઉનલોડ્સની અંદર. તમે જે ડાઉનલોડ કરીને રાખ્યું મ્યુઝિક એ તમારે લઈ લેવાનું છે. મને જ ખબર નહીં ક્યાં ગયું. જો આપણે ગોતી લઈ આવ્યો ને જલ્દી જલ્દી, જો અહીંયા ક્યાંક જ પડી રહ્યું હશે. જો દિવાળી સ્ટેટસ મ્યુઝિક લખેલું છે એ તમારે લઈ લેવાનું છે. જો આપણો વિડીયો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે, તમને હું લાગે હું પ્લે કરીને બતાવીશ. નહીં પ્લે કરીશ તો યાર આપણે કોપીરાઇટ નહીં આવે, એટલા માટે આપણે પ્લે નથી કરતા. બસ તમને થોડુંક આમ આગળ પાછળ કરીને બતાવી દઈએ છીએ. જુઓ તમે જોઈ શકો છો. તમને આ વિડીયો કેવો લાગ્યો, વિડીયો સારું લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને એટલું ના ભૂલી જતા, જો એક્સ્ટ્રા પાર્ટ આપણે લઈ ગયા હોય એ એક્સ્ટ્રા પાર્ટ જો અહીંયાથી ક્લિક કરવાનું છે, જો આની ઉપર અને જો કાતર ઉપર ક્લિક કરવાનું છે સ્પ્લેટ ટુ ફ્લેટ અને અહીંયાથી ડબ્બા ઉપર, બસ પૂરું. એટલે જો આપણું વધારાનો જે પાર્ટ હોય, વધારાના એક્સ્ટ્રા પાર્ટ, એ ઓટોમેટિક ડિલીટ થઈ જાય. ત્યાર પછી જો તમારે આની ઉપર ક્લિક કરવાનું, અહીંયાથી આની ઉપર ક્લિક કરવાનું વિડીયો ઉપર, અહીંયાથી જો શેર ઉપર અને અહીંયાથી 1080ની ક્લિયરિટીની અંદર તમારે સિમ્પલી આ વિડીયોને સેવ કરી લેવાનું છે. હું વધારે આ વિડીયોને એડિટિંગ નહીં કરું, કારણ કે તમને ગમે તો ભલે, ન ગમે તો ભલે, કારણ કે આમ પણ તમે હવે સપોર્ટ કરવાનું બહુ ઓછું કરી દીધું છે. એટલા માટે આપણે વિડીયો હવે નાખ્યા જ કરશું. તમારી ઈચ્છાની વસ્તુ છે, જોવો તો જોવો, ન જોવો તો તમારી ઈચ્છા.